અભિનંદન કહેવામાં આવે છે અને લોકોના દ્વિભંજન પણ છે. લોકોને ભીડ પડી હોય તો તેને માટે પણ દોડી જનાવે ગર્વ ટેન્શન છે. દ્વિભંજન દ્વિભંજન આપણે કહીએ છીએ એ ભીડ ભાગે છે અને મંગળકારી છે. પણ જો સેજ પણ આપણામાં અભિમાન આવ્યું તો એ આપણાથી દૂર ખસી જશે. મનુષ્યમાં હું પદ આવ્યું તો એ આપણાથી દૂર ખસી જાય. સાથે સાથે લક્ષ્મી પણ જતી રહે અને આપણું તેજ અને વૈભવ પણ ઘટી જાય. મનુષ્યને હું પદ આવે ત્યારે શું થાય કે પરમાત્મા તો જતો રહે ખસી જાય. પણ પોતાનું જે છે લક્ષ્મી પોતાની પાસે તે પણ જતી રહે. પોતાનું જે કંઈક છે તે ઘટી જાય. સમજી લેજો એ બધું અહમ નું ભારી છે. જોકે ભગવાને આખો સંસારનો ભાર માયાને હાથમાં સોંપ્યો છે. પરંતુ ભક્તના કલ્યાણ માટે એની જીવન નૌકા નૌકાને સંસારમાં લઈ જવાનો જે ભાર છે પોતાના હાથમાં રાખ્યો એ માયાને સોંપ્યો નથી. સંસારનો બધો જ માયાને સોંપ્યો. માયા કરે તેમાં આપણે ચાલીએ છીએ. પણ કેમ ભક્તની નાવ પડી હોય ત્યાં ભગવાન પોતે દોડી જાય. એ તો ભગવાને પોતાના હાથમાં રાખ્યું છે કે ભક્તોનું કલ્યાણ કરી શકે છે. એ તો પોતાના હાથમાં રાખ્યું છે. ભગવાને જન્મ મૃત્યુ પણ પોતાના હાથમાં રાખ્યું છે. નહીં તો ભગવાને કોઈ ગાંઠે જ નહીં. જન્મ અને મરણ જો ભગવાનના હાથમાં ન હોત તો આપણે ભગવાનને ગાંઠીએ નહીં. કારણ કે મરવાનું નથી આપણે. પછી શું છે? પછી તો જેટલું બને એટલું ભગવાને દુઃખ દેવાનું, માર ફાડ લુચ્ચાઈ બધું જ કરવાનું. પણ ભગવાને અમુક અમુક વસ્તુ પોતાના હાથમાં, જન્મ અને મૃત્યુ એ ભગવાને પોતાના હાથમાં, બાકી બીજો બધો ભાર માયાને સોંપી દીધો છે. એવી રીતે ભગવાને આ પોતાના હાથમાં રાખ્યું છે તેવી રીતે ભગવાનના સંસારનું પણ કાર્ય કરવા માટે ત્રણ શક્તિઓ છે. ભગવાનના સંસારનું કાર્ય, બ્રહ્માંડનું કાર્ય ચલાવવા માટે ત્રણ શક્તિઓ છે. આપણે આ કાર્ય કરવા માટે આપણે રાજા હોય, રાણો હોય એ બધું કામ કરે ને, આપણું શાસન ચલાવે ને રાજ્ય. ભગવાનના રાજનું પણ શાસન ચલાવવા ત્રણ શક્તિઓ છે. ત્રણ શક્તિઓ છે. એક કઈ શક્તિ છે? ઋષિ શક્તિ. બીજી દેવી શક્તિ અને ત્રીજી પિતૃ શક્તિ. ત્રણ શક્તિ. કઈ કઈ શક્તિ? એક ઋષિ શક્તિ, એક દેવી શક્તિ અને એક પિતૃ શક્તિ. જે ઋષિ શક્તિ છે એને આધ્યાત્મિક શક્તિ કહેવામાં આવે. ઋષિ શક્તિને આધ્યાત્મિક શક્તિ કહેવામાં આવે. આદિ ભૌતિક આદિ દૈવી છે એ દેવોની શક્તિને આદિ દૈવી કહેવામાં આવે. એ આદિ ભૌતિક પિતૃઓની શક્તિ. ત્રણ શક્તિઓમાં એવી શક્તિ છે કે આખા બ્રહ્માંડનું સંચાલન કરી શકે. એ ત્રણેયમાં શક્તિ છે. પણ પાછું દરેકમાં એક એક શક્તિ વિશિષ્ટ પ્રકારની આપે છે. આ ત્રણમાં તો ત્રણ શક્તિઓ તો છે જ, પણ ઉપરાંતમાં એક શક્તિ એવી આપી છે કે એક વિશિષ્ટ શક્તિ કે જેને કામ બધું કરી શકે. તમારે વિશિષ્ટ પ્રકારનું જે જ્ઞાન હોય છે શક્તિ છે. ત્યારે ઋષિઓની જો આપણે ઉપાસના કરીએ તો આપણને જ્ઞાન મળે. ધ્યાન રાખજો, ઋષિઓની ઉપાસના કરીએ દેવોની ઉપાસના કરીએ તો સંપત્તિ મળે, દેવી સંપત્તિ. અને પિતૃની ઉપાસના કરીએ તો આપણે પિતૃ શક્તિ એટલે આપણને સ્વાસ્થ્ય મળે. એટલે આ ત્રણેય શક્તિઓ આખા બ્રહ્માંડનું વિશ્વનું સંચાલન કરે છે. ત્રણેય શક્તિઓ એ શક્તિઓ એવી છે કે પ્રચંડ છે, બધું કાર્ય કરી શકે. ત્રણેય ઋષિઓ ઋષિઓનું શક્તિ કામ કરે, દેવો દેવોની શક્તિ કામ કરે અને પિતૃ પિતૃનું શક્તિ. હવે આ ત્રણેય શક્તિઓને સનાતન ધર્મ પણ માને છે. સનાતન ધર્મ વાળા પણ આ ત્રણ શક્તિઓને માને છે. અને એ કહે છે કે પિતૃઓની જે શક્તિ છે, પિતૃની પૂજા એ જાપાનમાં થાય છે. જાપાનમાં પિતૃને પુષ્કર માને. જાપાની લોકો ભગવાનને નહીં માને પણ પિતૃઓને માને. આપણા પિતરોને માને, મરેલા પિતરો એ પણ દેવ જ છે. દાદા પિતૃ શક્તિ એ દેવ શક્તિ છે. એટલે ત્રણ શક્તિ કામ કરે છે. એટલે જાપાનમાં પિતૃઓની શક્તિ કામ કરે.
જ્યારે ઋષિઓની શક્તિ જૈનોમાં કામ કરે છે, જેને આપણે ઋષિઓ કહીએ છીએ, જૈનો તીર્થંકર કહે છે, જૈનોના તીર્થંકર કહે છે, જેને આપણે ઋષિઓ કહીએ છીએ. ફક્ત શબ્દનો જ ભેદ છે, આપણે ઋષિઓ કહીએ છીએ એ લોકો તીર્થંકર, એટલે જૈનોમાં એની ઉપાસના વધારે છે. ફક્ત શબ્દનો જ ભેદ છે, બાકી બંને એ પણ જ્ઞાનને માને છે. હવે આપણી કર્મ, આપણી જે કર્મ શક્તિ, દેવી શક્તિ છે, એ કર્મ કરવાની, એ કર્મ કરવાની શક્તિ કોનામાં છે? કોનામાં છે? દેવો અને પિતરોમાં. દેવી શક્તિ તો આ દેવી તો છે, આપણે ઋષિ શક્તિ થઈ ગયું હા, બરોબર છે. અને દેવી, હવે દેવી શક્તિ છે, તો દેવી શક્તિ કે આવે કર્મ કરવા, આપણે દેવોનું કર્મ કરવા. તો બ્રહ્મસૂત્રમાં લખ્યું છે કે જે યાગ કરે, યજ્ઞ કરે, યાગ એટલે યજ્ઞ, એ વૈદ્ય વિધિ પ્રમાણે જે યજ્ઞ કરે, તો એ યજ્ઞમાં એવી જબરજસ્ત શક્તિ છે કે જે દેવોનું અનુષ્ઠાન આવાહન કર્યું હોય કે દેવોને યજ્ઞમાં બોલાવે. બીજા કોઈ મંત્રમાં એવી તાકાત નથી કે જે દેવોને આવાહન કરી મંત્રમાં યજ્ઞમાં બોલાવે. ત્યારે અમારી બ્રહ્મસૂત્રમાં જે વૈદિક વિધિ હમ સબકી આસ્થા કા ધામ ભ્રમલીન પરમ પૂજ્ય શ્રી સાને દાદા કી અખંડ ધુણિ ધૃતિમાન નાથ સંપ્રદાય કે વર્તમાન ગાદીપતિ વિશ્વવંદનીય પરમ પૂજ્ય શ્રી છોટે દાદા કા સંકલ્પ પ્રણ હજારો લાખો શ્રદ્ધાલુઓ કા દુઃખ દૂર કરને વાલા પ્રેમ ઓર ભક્તો કી અપાર શ્રદ્ધા કા ધામ વો હૈ હમારા નવનાથ ધામ ભ્રમલીન પરમ પૂજ્ય શ્રી સાને દાદા સમાધિ મંદિર. ધૃતિમાન નાથ સંપ્રદાય કે વર્તમાન ગાદીપતિ વિશ્વવંદનીય પરમ પૂજ્ય શ્રી છોટે દાદા કે પ્રખર ઓર પ્રબલ નેતૃત્વ કે અંતર્ગત યે ભવ્ય મંદિર આકાર લે રહા હૈ. ભ્રમલીન પરમ પૂજ્ય સદગુરુ શ્રી સાને દાદા સમાધિ મંદિર નિર્માણ કાર્ય એક ધાર્મિક યજ્ઞ કાર્ય હૈ, જિસમે આહુતિ રૂપ મેં તન મન ધન કા સમર્પણ કરકે પુણ્ય પ્રાપ્તિ કે અધિકારી બનીએ ઓર આત્મભાવ સે તેરા તુજકો અર્પણ કી માનસ વૃત્તિ સે અપના સહયોગ અવશ્ય દેં. મન સે દેંગે તો ભીખ કહેલાયેગી, વિશ્વાસ સે દેંગે તો દાન કહેલાયેગા, આત્મભાવ સે દેંગે તો ધર્મ યા કર્તવ્ય કહેલાયેગા. આપકા દાન મા વિમલા અખૂટ અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ મેં કરે. આપકા દાન મૂલ્ય આર્ટિકલ 80G કે તહત આયકર સે રાહત દાયરે મેં આયેગા. દાન કરને કે લીએ સંપર્ક કરે 9726970692 ઓર 9913719765.